વાલી મિત્રો નમસ્કાર. શ્રી અગ્રસેન શાળાના શિક્ષક શ્રી સંદેવે તમારું હાર્દિક સ્વાગત કરે છે. હાલની પરિસ્થિતિ કોરોનાની બીમારીનો આખું વિશ્વ જજૂમી રહ્યું છે, તો આ શિક્ષણ કોરોનાની સૌથી વધુ અસર આરોગ્ય અને બાળકોના શિક્ષણ પર પડી રહી છે. તો તેથી આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અમારી સંસ્થાએ ઓનલાઈન શિક્ષણ આપવાનો વિચાર કર્યો છે. તો આ ઓનલાઈન શિક્ષણ તમે ઘરે બેઠા મેળવો અને તેમાં હું આશા રાખું છું કે તમે અમને સાથ અને સહકાર આપો. આજે હું તમને ધોરણ 8માં ગુજરાતી વિષય ભણાવવાની છું. તો ગુજરાતી વિષયમાં પાઠ 1, જે આપણો પાઠનું નામ છે બજારમાં મતલબ બજાર શબ્દ તમને બાળકો તમને ખબર પડશે કે બજારમાં જઈએ તો આપણને ત્યાં શું જોવા મળે. આજે હું તમને ચિત્ર દ્વારા રજૂ કરું છું, ચિત્ર બતાવું છું અને ચિત્ર દ્વારા રજૂ કરું છું કે ચિત્રમાં શું છે. ચિત્રમાં સિટી મોલ છે, રેકડી છે, પ્રકાશ સ્કૂલ છે, સ્કૂલ બસ છે, રિક્ષા છે, ટાવર છે, વૃક્ષો, પીઠળ કોમ્પ્લેક્સ, આનંદ પ્રોવિઝન સ્ટોર, સીડી કોર્નર, બુક સ્ટોર, લેડીઝ ટેલર, ચશ્માઘર, ટેન્કર છે, મોટર બાઇક, પોલીસ જીપ, 108 એમ્બ્યુલન્સ, નાસ્તા હાઉસ, મંદિર, ઇલેક્ટ્રિક થાંભલો, બસ સ્ટેશન, બસ, વાહનો તથા માણસોની અવર જવર, પોલીસ અને કાર, આ બધું ચિત્રમાં જોવા મળે છે. આ તમામ માહિતી તમને જોવા મળે છે. હવે આ ચિત્રના અવલોકન કરી અને તેમાંથી આપણને બધા કેટલાય પ્રશ્નો મનમાં ઉદ્ભવતા હશે, એ પ્રશ્નોનું નિરાકરણ આપણે અહીંયા કરવાનું છે. બજારમાં આપણને ખબર છે કે બજારમાં આપણને જેમ કે એમ્બ્યુલન્સ જોવા મળે છે, તો એમ્બ્યુલન્સનો ઉપયોગ શેમાં કરીએ છીએ, તો દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે થાય છે. જેમ કે પોલીસ જીપ છે, તો પોલીસ જીપને આપણે કોઈ ઘટના સ્થળની વિગત મેળવવા માટે આગળની કાર્યવાહી કરવા માટે થતો હોય છે. પછી ટેન્કર છે, તો ટેન્કરનો ઉપયોગ એક સ્થળેથી બીજે સ્થળે પાણી પહોંચાડવા માટે, ટેન્કરમાં પાણી હોય એ પાણી જેમ કે કોઈ બજારમાં આગ લાગે તો એને આગ ઓળવવાનું કામ કરવામાં આવે છે. બસ મુસાફરો એક ગામથી બીજે ગામ જવા માટે ઉપયોગમાં લે છે. રિક્ષા પણ મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે. હવે બજારમાં આપણને જઈએ તો બજારમાં કઈ કઈ આ બધી દુકાનો છે, તો દુકાનોમાં દરેક આપણે બજારમાં આપણે જ નીકળીએ છીએ, તો બજારમાં દરેક વસ્તુ તમને અલગ અલગ મળે. જેમ કે કરિયાણાની દુકાન હોય, મેડિકલ સ્ટોર હોય, આપણા જ અહીંયા આજુબાજુ એરિયામાં જઈએ સાથે બજાર ભરાય ગમે ત્યારે, તો બજારમાં રહીએ તો બજારમાં ઘણી બધી દુકાનો જોવા મળે છે. એ દુકાનોમાં દરેકમાં અલગ અલગ વસ્તુ મળતી હોય. જેમ કે કપડાની દુકાન હોય તો કાપડની વસ્તુ મળે, મેડિકલ સ્ટોર હોય તો દવા મળે, વાસણની દુકાન હોય તો વાસણ મળે, પછી ખાણીપીણીની દુકાન હોય તો ખાવા પીવાની ચીજ વસ્તુ મળે. એટલે દરેકની બજારમાં તમને દરેક દુકાન મળે. જેમ કે આજના આધુનિક સાધનો લેવા હોય એની પણ દુકાન હોય, ઘડિયાળની પણ દુકાન હોય, એટલે કે દરેક તમને જોવા મળે છે. બજાર ભરચક હોય છે, બજારના ગ્રાહકો અને ગ્રાહકો જોવા મળે છે. તે પોતાની મનપસંદ ચીજો વસ્તુ ખરીદી કરી શકે છે, કોઈને રિપેરિંગ કરાવી તો રિપેરિંગ પણ કરાવી શકે છે. બજારમાં તમને વાહનોની અવર જવર પણ જોવા મળતી હોય છે. આવી રીતે તમને દરેક જેમ કે પ્રોવિઝન મોટા સ્ટોરો હોય છે, મોટા મોલ હોય છે, આ તમને દરેક વસ્તુ તમને જોવા મળતી હોય છે. આ દરેકનો ઉપયોગ પણ અલગ અલગ રીતે થતો હોય છે. જેમ કે બુક સ્ટોર હોય છે, તો બુક સ્ટોરમાં બુકો તમને કોઈ પણ જાતની બુક જોતી હોય, જેમ કે સંજીવ ધોરણ વિષયની મળે, પછી તમને કોઈ રસોઈની હોય, વાર્તાની હોય, કોઈ જાણકારી મેળવવી હોય એની પણ તમને કોઈપણ બુક સ્ટોરમાં બુકો જોવા મળતી હોય છે. લેડીઝ ટેલરની દુકાન હોય છે, તો લેડીઝ ટેલરમાં તમે કપડાં સીવડાવવા જાઓ છો તો ત્યાં તમને આપણે ત્યાં એ સ્ટોરમાં જઈએ આપણને કપડાં સીવડાવવા માટે જતા હોઈએ છીએ. એમ્બ્યુલન્સ તમને ત્યાં આગળ ચાર રસ્તા પર તમને એમ્બ્યુલન્સ આ ચિત્રમાં એમ્બ્યુલન્સ બતાવે છે, પણ એમ્બ્યુલન્સ તો જ્યારે એ ચિત્રમાં એક્સિડન્ટ થયેલો દેખાય છે એના કારણે એમ્બ્યુલન્સ આવેલી હોય છે એ દર્દીને લઈ જવા માટે. એટલે પછી આ જીવન જણાવે આપણે જોઈએ કે શહેરમાં આ કઈ કઈ નાગરિકને આ સુવિધાઓ જોવા મળતી હોય છે. જેમ કે
હોસ્પિટલો હોય, શાળા હોય, બસ સ્ટેશન હોય, જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે વિવિધ દુકાનવાળા હોય છે, પોલીસ જીપ પણ ત્યાં એમાં જોવા મળે છે. હવે એક્સિડન્ટ થતા એમ્બ્યુલન્સ પણ આવે છે, પોલીસ જીપ પણ આવે છે, એ પોલીસ પૂછપરછ કરે છે, જેને વાગ્યું હોય છે એને હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે અને તેની કાર્યવાહી કરતા હોય છે. હવે જેમ કે આમાં તમને એવું ચિત્રમાં બતાવે છે કે તમને મનમાં ઉદ્ભવતો પ્રશ્ન હશે કે ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ આપણે કોને કોને આપણે જોઈ રહી શું કરી રહી હશે એમ. તો ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ પોલીસને એમ્બ્યુલન્સને ફોન કરે છે, પોલીસને બોલાવે છે અને એમ્બ્યુલન્સને બોલાવે છે કે એ વ્યક્તિને આપણે અકસ્માત થયો છે, તો અકસ્માત થયેલી વ્યક્તિને એને હોસ્પિટલ પહોંચાડવાનું હોય છે. માટે હવે તમને એવી થાય છે કે આ ચિત્રમાં ઘણા ઘણા વાહનો જોવા પડે છે, જેમ કે એમ્બ્યુલન્સ છે છતાં ટેન્કર છે, રિક્ષા પણ છે, કાર પણ છે, મોટર બાઇક, પોલીસ જીપ, બસ અને રેકડી. તમને એમ થશે કે રેકડી શું છે, તો હું તમને રેકડીનું આપણે કહું છું કે રેકડી એક એવો શબ્દ હોય છે કે મજૂર છે આગળથી ખેંચે છે અને પાછળથી આપણે આપણી ભાષામાં સાદી લારી કહેવામાં આવે છે, એ પાછળથી આગળથી ખેંચે અને પાછળ જે ટાયર હોય છે તો ખેંચીને એને રેકડી વાળો એ ફક્ત માલ સામાન પહોંચાડ લઈ જવામાં ને લાવવા માટે આવવામાં આવે છે, એને રેકડી કહેવામાં આવે છે. આવી રીતે ઘણી બધી દુકાનો પ્રોવિઝન સ્ટોર હોય છે, એ પ્રોવિઝન સ્ટોરમાં ઘણી બધી ચીજ વસ્તુઓ મળતી હોય છે, સીડી કોર્નર, લેડીઝ ટેલર, આ બધું તમને જોવા મળે છે બજારમાં. પછી કેટલા વૃક્ષો પણ દેખાય છે, અંદર કેટલા વૃક્ષો છે તમારે ગણતરી કરવાની હોય છે કે અંદર આપણને 6 વૃક્ષો જોવા મળે છે. પછી આ અકસ્માત, તમને અકસ્માત થયો તો અકસ્માત થયેલા વ્યક્તિને સમજી લો કે આપણે રસ્તામાં કોઈ પણ મુસાફર જઈ શકે છે, એને આ ચિત્રમાં મુસાફરને અકસ્માત થયેલો દેખાય છે, તો એ અકસ્માતમાં એનો જીવ બચી જાય છે. કેમ કે એને હેલ્મેટ પહેર્યું હતું, કે હેલ્મેટ પહેર્યા વ્યક્તિને જીવલેણ અકસ્માતમાંથી બચી ગયેલો દેખાય છે. આ ચિત્રમાં તમને માહિતી જે છે હું તમને રજૂ કરું છું. પછી આમાં ચિત્રમાં તમને જે આપણે કરિયાણાની દુકાન હોય છે, તો કરિયાણાની દુકાનમાં આપણને કઈ કઈ વસ્તુઓ મળતી હોય છે, તો ઘઉં, ચોખા, દાળ, મરી મસાલા, સીમ આપણે તેલ ગણો, પછી મરચું હળદર, પછી સૂકો મેવો, ચણાનો લોટ, પાપડ, વડી, નાવાના સાબુ, ધોવાના સાબુ, કપ આપણે વાસણ સાફ કરવાનું સાબુ, પછી ચોકલેટ, બિસ્કીટ, માથામાં નાખવાનું તેલ, ચા, કોફી, જીવન જરૂરી જે આપણા ઘરમાં દરેક ચીજ વસ્તુની જરૂર પડતી હોય છે એ આપણે કરિયાણાની દુકાનમાં જઈને મેળવીએ છીએ. પછી તમે ત્યાં દરેક ચીજ વસ્તુ દરેક દુકાનોમાંથી મળતી હોય છે. હવે તમને એમ થતું હશે કે આ વાહન આપણે જઈએ છીએ રસ્તામાં, વાહનો જે જાય દુકાનોમાં તો દરેક ચીજ વસ્તુ આપણને મળતી જ હોય છે, હવે વાહનો પણ બજારમાં ચલાવતી વખતે પણ આપણે સાવધાની રાખવાની હોય છે કે વાહનો ચાલતી વખતે માણસો જ્યારે અવર જવર કરે ત્યારે આપણે વાહન ઝડપથી ચલાવવું જોઈએ નહીં, કે બજારમાં હંમેશા બજાર ભરચક હોય છે, બજારમાં ભીડભાડવાળી જગ્યા હોય છે, માટે એમાં એવી સાવચેતી રાખવી હોય છે. પછી ચાલુ વાહને અમુક માણસો એવા હોય છે કે વાહન ચલાવતી ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાત કરતા હોય છે, એ પણ આપણે બજારમાં વાતચીત કરવી જોઈએ નહીં. પછી અમુક આપણે ચાર રસ્તા હોય તો ટ્રાફિક સિગ્નલ લગાવેલા હોય છે, તો ટ્રાફિક સિગ્નલનું પણ નિયમોનું પાલન કરવું પડે છે. આવી રીતે દરેક નિયમોનું પાલન કરવામાં આવે છે. હવે આપણે જોઈશું કે અકસ્માત જે પેલો થયેલો હતો એમાં પણ જે લોકો વાતચીત કરતા હોય છે એ તમને એમ થશે કે આ શું વાતચીત કરે છે, તો એ વાતચીત કરતા હોય તો એ બાઇક ચલાવનાર આપણને એમ થશે કઈ રીતે અકસ્માત થયો, આપણે પણ અકસ્માત જોઈએ તો આપણે પણ પૂછપરછ કરીએ છીએ રસ્તામાં કે કેવી રીતે થયો છે એક્સિડન્ટ, કેવી રીતે શું થયું, 50 પ્રશ્નો આપણને થાય છે. તો એ કહેશે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ બાઇકવાળાએ, બીજો કહેશે કે આવી મોટી ટેન્કર આ રસ્તા વચ્ચે ઊભી રાખે તો અકસ્માત તો થાય ને, આવા બધા ઘણા બધા પ્રશ્નો હોય છે. ત્રીજો કહેશે કે આ એને બહુ ફાસ્ટ ચલાવતો હશે એટલે એને આવો અકસ્માત થયો હશે. તો આપણે પણ આવી એટલે કે આવી રીતે કોઈ કહેશે તો બાઇક ચલાવનારે આપણે સલાહ આપીએ છીએ કે હેલ્મેટ પહેરીએ તો આપણને અકસ્માત થાય તો એ આપણને વાગતું નથી. હેલ્મેટ પહેરવાથી સૌથી પહેલાં માણસની સુરક્ષા માથા પર જળવાઈ રહે છે, માટે આવી રીતે વાહન ચલાવવા માટે પણ ધ્યાન રાખવું પડે છે. પછી દુકાનમાં જે વિવિધ ચીજ વસ્તુ
વસ્તુ લઈએ તો એની આપણે રેટ જોઈએ છે, પછી ઇલેક્ટ્રિક વસ્તુ લેવા જઈએ તો ઇલેક્ટ્રિક વસ્તુ પણ આપણને કઈ વસ્તુ કેટલા શું કેવી રીતે લેવી છે, એનું કેટલા કઈ જગ્યાએથી મળશે ને આપણને શું ઉપયોગી છે એ આપણે લઈએ છીએ, ઇલેક્ટ્રિક વાળા જોડેથી જઈએ છીએ. પછી આપણને એમ થાય છે કે આ પ્રોવિઝન સ્ટોરમાં રહીએ છીએ તો પેન આપણે પેન્સિલ છે આપણે બુક સ્ટોર છે એમાં પણ જઈએ છીએ તો દરેક વસ્તુ લઈએ તો આપણને જીવન જરૂરી ચીજ વસ્તુ બધી બજારમાંથી મળતી હોય છે. તો બજારમાં જતા આપણે એની કિંમત એની એમ જે કિંમત હોય એ કિંમતના આધારે ચીજ વસ્તુઓ ખરીદી કરી શકીએ છીએ. હવે આપણે બજારમાં અવલોકન બજારનું ચિત્ર જોયું, બજારના ચિત્ર પછી આપણે અવલોકન કર્યું, હવે હું તમને અભ્યાસ ઉપર ધ્યાન આપજો. તે અભ્યાસ આપણે જોઈએ છીએ કે ચિત્રમાં દર્શાવેલી બાબતોમાં ખરેખર સૌથી વધુ મહત્વ કોને આપવું જોઈએ. આપણે ચિત્રમાં જે બાળકને આપણે કોને સૌથી વધુ આપણે કોનું ધ્યાન બજારમાં જઈએ તો આપણે વધુ મહત્વ કોને આપીએ છીએ, અકસ્માતને ખરીદીને કે ફરવાને કે ખાવા પીવાને, આપણનું સૌથી વધુ ધ્યાન ક્યાં જશે? અકસ્માતને. કેમ કે ત્યાં અકસ્માત થયેલો છે એટલે સૌથી વધુ ધ્યાન ત્યાં અકસ્માતમાં જાય છે. પછી આપણે તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરીએ છીએ તો આપણે ખબર પડી જ જાય છે કે આપણે 108 નંબર તાકાત આપણે 108 વાળાને બોલાવીએ છીએ ને, એટલે કે આપણે એ 108 વાળાને બોલાવીએ છીએ. હવે તમને આ ચિત્ર ઉપરથી અવલોકન કરીને એના પ્રશ્નના જવાબ આપવાના હોય છે, જે એ પ્રશ્નના જવાબ ઉપર તમે ધ્યાન આપશો. જેમ કે એ ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે તો આપણે ચિત્રમાં કયા કયા વાહનો જોવા મળ્યા હતા તો રિક્ષા, કાર, મોટરબાઈક, પોલીસ જીપ, બસ, ટેન્કર, 108 એમ્બ્યુલન્સ અને રેકડી, આ બધા વિવિધ વાહનો જોવા મળે છે. પછી ચિત્રમાં શાની શાની દુકાનો દેખાય છે તો ચિત્રમાં આપણે આનંદ પ્રયોજન સ્ટોર દેખાય છે, પછી બુક સ્ટોર દેખાય છે, પછી સીડી કોર્નર દેખાય છે, પછી લેડીઝ ટેલર દેખાય છે, ચશ્માગરની દુકાન દેખાય છે, પછી નાસ્તા હાઉસ, આવી વિવિધ દુકાનો તમને બજારમાં જોવા મળે છે. હવે આ ચિત્રની જ માહિતી હું તમને આપું છું એટલે ચિત્રમાં ધ્યાન આપવાનું. પછી ચિત્રમાં કેટલા વૃક્ષો દેખાય છે તો ચિત્રમાં ફક્ત 6 જ વૃક્ષો દેખાય છે. પછી આપણે જોઈએ કે ચિત્રનું અવલોકન કરીએ એટલે આપણે શું દેખાય છે એની યાદી તૈયાર કરવાની તમારે, કે તમને ચિત્ર જોયા પછી બુક બંધ કર્યા પછી તમને ચિત્રમાં શું દેખાયું એની તમારે યાદી તૈયાર કરવાની હોય છે. પછી તમને એમ થશે કે આપણે ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ કોને કોને ફોન કરી રહી હશે, તમને એવા મનમાં એવું થતું હશે કે ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ એ કોને કોને ફોન કરી રહી છે, તો ટેન્કરની પાછળ ઉભેલી વ્યક્તિ પોલીસને 108 વાળાને કે આપણે એને ફોન કરતી રહી હશે. પછી ટેન્કર આપણે ચિત્રમાં દ્રશ્યમાન વાહનોનો ઉપયોગ, તો મેં તમને વાહનોનો ઉપયોગની આગળ પણ માહિતી આપી હતી કે દરેક વાહનોનો અલગ અલગ રીતે ઉપયોગ થતો હોય, જેમ કે ટેન્કર તો પાણી પહોંચાડવા માટે થાય છે, પોલીસ જીપનો ઉપયોગ આપણે ઘટના સ્થળની વિગત મેળવવા માટે થાય છે, અને આપણે બસ તો મુસાફરોને લાવવા અને એક ગામથી બીજે ગામ લઈ જવા માટે થાય છે, રિક્ષા તો મુસાફરોને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે છે, અને મોટરસાઇકલ એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ સમયસર પહોંચવા માટે મદદરૂપ થઈએ છીએ. હવે શહેર આપણે હેલ્મેટ પહેરનારને અકસ્માતનો શું ફાયદો થયો, તો મેં તમને આગળ પણ સમજાવ્યું કે હેલ્મેટ પહેરનારને અકસ્માત જીવલેણ ઘાતમાંથી તે બચી ગયો. હવે આપણે જોઈએ છીએ કે શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે, તો શહેરમાં આપણને બધી શહેરમાં વિવિધ જાતની દુકાનો જોવા મળતી હોય છે, જેમ કે હમણાં કપડાની દુકાન, વાસણની દુકાન, ઘડિયાળની દુકાન, આધુનિક સાધનોની દુકાન, આવી બધી તમને સુવિધાઓ ઉપલબ્ધ થતી જોવા મળે છે. હવે આનંદ પ્રવચન સ્ટોરમાં કઈ કઈ વસ્તુ મળતી હશે તમને એવું પણ થતું હશે, તો આપણે આનંદ પ્રવચન સ્ટોરમાં ઘઉં દરેક વિવિધ વસ્તુઓ જોવા મળે, જેમ કે ઘઉં, ચોખા, દાળ, અનાજ, સીંગનું તેલ, તલનું તેલ, ખાદ્ય તેલો જેમ કે ઘી, મરચું, હળદર, ધાણા જીરું, મરી મસાલા, સૂકા તેલો, ઘઉંનો લોટ, ચણાનો લોટ, પાપડ, વડી, નાહવાના સાબુ,
વસ્તુઓ મળતી હોય છે. તમને પછી અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો સાથે વાતચીત કરતા હશે, તો અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો અકસ્માત કેવી રીતે થયો એના વિશે જાત જાતની વાતચીત કરતા હોય છે. એમ કહે છે કે બાઇક ચલાવનારે ધ્યાન રાખવું જોઈએ. બીજું શું કહે છે કે આવી મોટી ટેન્કર રસ્તા ઉપર શા માટે ઊભી રાખી હશે, તો અકસ્માત તો થાય ને. પછી ત્રીજો, એટલે બજારમાં ઉભેલા વ્યક્તિ બધા અલગ અલગ વિચારોથી અલગ અલગ વાક્ય, તો ત્રીજો શું કહે છે કે બાઇક ચલાવનાર જુવાનિયાઓ એટલી તેજ બાઇક દોડાવતા હશે, આવા અકસ્માત તો થયા વગર રહે જ નહીં. કોઈ કહેશે કે સારું થયું બાઇક ચલાવનારે હેલ્મેટ પહેરી હતી, નહીંતર બિચારાનું માથું ફાટી જાય. આવી રીતે બોલે. હવે તમારા મતે કયા કારણે અકસ્માત થયો હશે? તો આપણે, મારા મતે તો આપણે રસ્તા ચાલતા માણસને બચાવવા જવા માટે અકસ્માત થયો હશે. પેલો રસ્તામાં વ્યક્તિને બચાવવા ગયો એના માટે અકસ્માત થયો હશે. વાહન, આપણે કહીએ કે વાહન ચલાવતી વખતે કઈ કઈ આપણે સાવધાની રાખવી જોઈએ, તો વાહન ચલાવતી વખતે જ્યાં માણસોની વધારે અવર જવર હોય ત્યાં વાહન ઝડપથી ચલાવવું જોઈએ નહીં. ચાલુ વાહને મોબાઈલ પર વાતચીત કરવી જોઈએ નહીં. ટ્રાફિકનો નિયમનું પાલન કરવું જોઈએ. આપણે આ બધું ધ્યાન રાખવું જોઈએ રસ્તામાં. પછી અકસ્માત સ્થળે 108 કેવી રીતે પહોંચી હશે? તો અકસ્માત સ્થળે આપણા મગજમાં એવું થાય તો પણ અકસ્માત સ્થળે 108ને ફોન કરીને આપણે પોલીસે કે કોઈ તેના સગા સંબંધીએ બોલાવી હશે તો ફોન કરીને જણાવ્યું હશે, એટલે તરત જ 108 અકસ્માત સ્થળે પહોંચી જશે. જો બસ સ્ટેશન ન હોય તો લોકોની સી અડચણ હોય. જો બસ સ્ટેશન ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે અને તાડ, તડકો, વરસાદ વગેરે, અને વરસાદમાં લોકોને ખૂબ જ મુશ્કેલીઓ ભોગવવી પડે છે. હવે કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો. જેમ કે આપણે કોમ્પ્યુટર સેન્ટરમાં જઈએ તો એની મુલાકાત લઈએ તો આપણને ત્યાં શું જોવા મળે છે? તો કે અમારી, આપણે જઈએ તો આપણે આજુબાજુ જેના કોમ્પ્યુટર સેન્ટર હોય ત્યાં આપણે મુલાકાત લઈએ તો આપણે ત્યાં જઈએ તો એક આપણે કોમ્પ્યુટરમાં જરૂરી અનેક પાર્ટ્સ તમને જોયા હશે. કોમ્પ્યુટરમાં અમુક જરૂરી પાર્ટ્સ હોય છે એક, અને એન્જિનિયરિંગ ભાઈ કોમ્પ્યુટર સમજી લો કે ત્યાં કોમ્પ્યુટર ચાલે છે અને કોમ્પ્યુટર બગડી ગયું તો એ પાર્ટ કામ લાગશે એ વિષય અમને સમજાવ્યું કોમ્પ્યુટરવાળાએ કે આ કામ લાગશે કે નહીં લાગશે, ઉપરાંત એને કેમ ચલાવવું, કેમ કેવી રીતે એ બધી માહિતી કોમ્પ્યુટર ચલાવવાવાળા વ્યક્તિએ અમને આપી હતી. અને ત્યાં કોમ્પ્યુટર સેન્ટરમાં અમને કોમ્પ્યુટરના અને લેપટોપના પાર્ટ્સ પણ મળતા હતા. હવે રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે, તો પેટ્રોલ પંપ પર કેવી રીતે દ્રશ્ય હશે એવું હોય તો રાત્રે સમજી લો કે 12 કલાકથી ત્યાં કિંમતમાં વધારો થાય. આવું લોકો આજુબાજુના આપણી આસપાસના વિસ્તારોના બધા લોકો એવું બધાને આવો મેસેજ પહોંચી જાય તો બધા શું કરે, બધા ગાડીના માલિકો અને રિક્ષા જેને પણ પેટ્રોલ પુરાવવાનું હોય કે ના પુરાવવાનું હોય પણ જેને એમ ભાવ સાંભળીને પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ ઉપર દોડી આવે છે અને રસ્તા ઉપર ખાસી લાંબી લાઈન લાગી હશે. આપણા મનમાં એવું થાય કે બધા પેટ્રોલ પંપ પર જતા રહે તો લાઈન લાંબી લાગી જાય. સૌ અંદર અંદર પેટ્રોલ વધારા અંગે સરકાર માટે ભારે ટીકા ટિપ્પણી કરે કે અત્યારે આવો ભાવ વધારવાની શી જરૂર છે અને આવી રીતે ભાવ વધારાની અવાર જવાર, તો પેટ્રોલનો ભાવ વધારો તો અવારનવાર થતો જ રહેશે. એટલે પેટ્રોલ આવી રીતે અંદર અંદર લોકો વાત કરશે. હવે આપણો આ પાઠ જે આપણે પૂર્ણ કરીએ છીએ કે બજારનો પાઠ આપણે પૂરો થઈ ગયો અને હવે બીજો આપણે બીજા ચેપ્ટર સમજાવીશું આગળની વિડીયો.